નવું કરવાના છીએ. તમે આપણે અમને નવું કરવા માટે અમને મત આપ્યા, મત આપીને આપણને છેતરી ગયા, અને છેતરી ગયા પછી ક્ષેત્ર તો આપણને એક ને ક્ષેત્ર હોત તો બરાબર, પણ આજે આખો દેશ ખાડામાં ધકેલી ગયો, આખો દેશ ખાડામાં ધકેલી ગયો. અને દેશને માત્ર ને માત્ર બચાવી શકે તો મુસ્લિમ સમાજ બચાવી શકે, અને દેશ કોંગ્રેસ પાર્ટીને જો કોઈ બચાવી શકે તો મુસ્લિમ પાર્ટી બચાવી શકે. એનું એક જ ઉદાહરણ આપું, એનઆરસીના મુદ્દા ઉપર મારી સોનિયા ગાંધી, મારો રાહુલ ગાંધી અને મારી પ્રિયંકા ગાંધી રોડ પર આવી. 18 પ્રકારના પક્ષો હતા, એક પણ પક્ષે મુસ્લિમ સમાજની દલીલ ના કરી, મુસ્લિમ સમાજની તરફદારી ના કરી. આ એક જ પાર્ટી એવી છે કે જે તમને અનુસરે છે, તમારી રખેવાળી કરે છે, તમારી રક્ષા કરે છે અને તમારું આખા દેશમાં રક્ષણ પૂરું પાડે છે. આ ભારતીય જનતા પાર્ટીએ તમને કેટલીક જગ્યાએ ડિસ્ટર્બ કરવાનું કામ કર્યું. આ ભારતીય જનતા પાર્ટીએ 3 તલાકના નામે મુદ્દો ચલાવી અને 3 તલાકના મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં મોહર મરાઈ અને એ કાયદા નાબૂદ કરવાનું કામ કર્યું. આ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની સરકારમાં તમને હજ જવા માટે કમિટીના પૈસા મળતા હતા, હજ જવા માટે તમને સબસિડી મળતી હતી. હજની સબસિડી આ લોકોએ ભારતીય જનતા પાર્ટીની કુપટ નીતિના કારણે તમારી હજની સબસિડી પણ રદ કરી. ત્યારે તમને એટલેથી નહીં, તમારે લઘુમતી સંસ્થાઓમાં તમને તમને સબસિડી મળતી હતી, છોકરાઓને ભણાવવા માટેની જે સબસિડી મળતી હતી, આ લોકોએ કુપટ નીતિના કારણે, એમની મનસાના કારણે તમારા ઉપર તળાપો મારી મારી અને સબસિડી બંધ કરી નાખી. જેથી જો આવવાવાળા સમયમાં ફરી આ લોકો આપણા ઉપર દબંગગીરી ના કરી જાય. આવતીકાલનો પ્રસંગ સાપીમાં બની ગયેલો છે, તમારા બધાના નજર સમક્ષ છે. આ પ્રસંગને અમે લોકો તમારી રક્ષણ કરશું, અમે લોકો તમારી રખેવાળી કરશું, અમે તમારી ચોયવણી વચ નહીં ઉતરવાથી એવી સૌને ખાતરી આપું છું.